નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આજે ધાતુઓ અને અધાતુઓના વર્ગમાં ફરીથી મળ્યા છીએ. ત્યારે આજે થોડીક પહેલા ટોપિક લેતા પહેલા થોડીક બીજી વાત કરું કે અત્યારે હાલ ચોમાસાની ઋતુની અંદર પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે, ત્યારે ધરતીએ લીલી ચાદર ઓઢી લીધી છે અને ખૂબ જ નયન રમ્ય જ્યારે વાતાવરણ છે. અને તમને ખ્યાલ હશે કે આવા વાતાવરણની અંદર રીમઝીમ વરસાદ વરસતો હોય અને ચારે બાજુ હરિયાળી કે જીલા રંગથી ધરતીએ સારે ચાદર ઓઢેલી હોય, આવા વાતાવરણની અંદર મન ખૂબ જ પ્રફુલ્લિત હોય, આપણી યાદશક્તિ વધારે હોય, વધારે સમજી શકતા હોઈએ, કારણ કે મનને તૃપ્તિ મળેલી હોય, આપણું મગજ છે શાંત હોય તો કોઈ પણ ટોપિક સમજવો છે ખૂબ સરળ પડે. કે ઘરે ક્યારેક એવું બને કે ઘરના બીજા સભ્યો હોય અને આપણને કદાચ વાંસવામાં ખલેલ પડે, તો વાડીએ જઈ સરસ મજાના એક વૃક્ષ નીચે આસન પાથરી અને આપણે આપણું શૈક્ષણિક કેરિયર વાંચવાનું છે, લખવાનું છે, એ કરી શકાય. ફોન સાથે લઈ જઈએ તો એમાં જે આપણા વર્ગો હોય એનું જ કામ કરીએ, બીજા કોઈ અન્ય મનોરંજનના કાર્યક્રમો વિડીયો કે ન જોઈએ, જેથી કરીને આપણું શૈક્ષણિક કાર્ય બગડે નહીં. ટૂંક સમયમાં જ જે આપણા હિન્દુ ધર્મના જે ઘણા તહેવારો છે એ આવશે. આ મહામારીની અંદર, આ પરિસ્થિતિની અંદર આપણે ઘણા મહિનાથી મળી નથી શીખ્યા અને આ તહેવારોની અંદર પણ આપણું સ્વાસ્થ્યનું કાળજી રાખીએ અને આપણે આગળ વધવાનું છે. આપણે અત્યારે એક જ ધ્યેય રાખવાનો છે, ગમે તેવી પરિસ્થિતિ હોય આપણું શૈક્ષણિક કાર્ય જેમ ચાલે છે એમ જ ચાલવું જોઈએ. કે પરીક્ષાઓ ક્યારે આવશે, બીજી શાળાઓ નથી ખુલી તો પરીક્ષાઓ કેમ લેવાય છે, એવું અત્યારે તમારે કોઈ બી વસ્તુ વિચારવાનું છે જ નહીં. માત્ર એક જ ધ્યેય કે આપણે આપણું કામ કરતું જવાનું છે, વ્યવસ્થિત આપણે તૈયારી કરતી જવાની છે, આ મનમાં વિચાર લાવી, સારો વિચાર લાવીને જ કાર્ય કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધાતુઓ અને અધાતુઓની અંદર ખૂબ જ સરસ મજાનો ટોપિક લઈને આવ્યા છીએ. ત્યારે અને પહેલાના વર્ગની અંદર આપણે અયસ્ક નું નિષ્કર્ષણ ત્રણ પદ્ધતિથી થાય, ઊંચી ધાતુ, ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ અને નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ, એના વિશે વિગતવાર ચર્ચા કરી કે ઊંચી સક્રિય ધાતુનું નિષ્કર્ષણ કઈ રીતે થાય, મધ્યમનું નિષ્કર્ષણ કઈ રીતે થાય અને નીચી સક્રિયતા ધાતુનું નિષ્કર્ષણ કઈ રીતે થાય. તો આપણે કદાચ કોઈ એક ધાતુનું નિષ્કર્ષણ પૂછાય બોર્ડની અંદર તો કઈ રીતે કરી શકાય, તો એવા જ ટોપિક સાથે આજના વર્ગની આપણે શરૂઆત કરવાની છે. ખૂબ જ રસપ્રદ અને ભણવામાં સરળ અને સમજાઈ જાય એવો સહેલો ટોપિક છે. એ ટોપિક શરૂ કરતા પહેલા આપણે એક નાનકડી એવી ચર્ચા કરીએ કે આપણે એમ કે આપણે જાણીએ કે પૃથ્વીમાંથી ખોદીને બહાર કાઢે અયસ્ક એટલે કાચી ધાતુઓ, પૃથ્વીમાંથી ખોદીને બહાર કાઢે અયસ્કો સામાન્ય રીતે મોટા પ્રમાણમાં અશુદ્ધિઓ હોય, કે પૃથ્વીમાંથી જે કાચી ધાતુ અયસ્કો મળે છે એમાં અશુદ્ધિઓ હોય. કેવી હોય? તો કે જેમ કે માટી, રેતી વગેરેથી તે દૂષિત હોય છે, કે એની અંદર આવા કણો, માટી અને રેતીના કણો, એની સિવાયના અન્ય કણો પણ ભળેલા હોય છે, જેના કારણે એ અયસ્ક દૂષિત હોય છે, જેને ગેગ કહે છે. ખૂબ જ અગત્યનો શબ્દ છે આ શબ્દ યાદ રાખજો. એક માર્કમાં પૂછાઈ શકે ભાઈ ગેગ એટલે શું, ગેગ એટલે શું? તો આપણે જવાબ આપવાનો કે પૃથ્વીમાંથી ખોદીને બહાર કાઢેલી અયસ્કો સામાન્ય રીતે મોટા પ્રમાણમાં અશુદ્ધિઓ જેવી કે માટી, રેતી વગેરેથી દૂષિત હોય છે, જેને ગેગ કહે છે. કે પૃથ્વીમાંથી ખોદીને બહાર કાઢેલી અયસ્કો સામાન્ય રીતે
જે પૃથ્વીમાંથી બહાર કાઢેલી અયસ્કો સામાન્ય રીતે મોટા પ્રમાણમાં અશુદ્ધિઓ જેવી કે માટી રેતી વગેરેથી દૂષિત હોય છે, જેને ગેક કહે છે. ગેક એટલે કે જે ધાતુઓમાં જે બીજી અશુદ્ધિઓ હોય એને ગેક કહેવાય. પણ ગેગની વ્યાખ્યા આપી હોય એક માર્કમાં આપણને પૂછવામાં આવે કે ગેગ એટલે શું, તો કે પૃથ્વીમાંથી ખોદીને બહાર કાઢેલી અયસ્કો સામાન્ય રીતે મોટા પ્રમાણમાં અશુદ્ધિઓ હોય છે, જેવી કે માટી રેતી વગેરેથી દૂષિત હોય છે, એને ગેક કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ગેક કોને કહેવાય એ આપણે સમજ્યા, એ વ્યવસ્થિત રીતે એને યાદ રાખવાનું છે કે વોટ ઇઝ ગેક, ગેક એટલે શું, એટલે આપણને ખબર પડવી જોઈએ કે ગેક કોને કહેવામાં આવે છે. કે ફરીવાર એક છેલ્લી વાર જોઈ લઈએ કે પૃથ્વીમાંથી ખોદીને બહાર કાઢેલી અયસ્કો સામાન્ય રીતે મોટા પ્રમાણમાં અશુદ્ધિઓ જેવી કે માટી રેતી વગેરેથી દૂષિત હોય છે, જેને ગેગ કહેવામાં આવે છે. આ નાનકડી એવી માહિતી છે, તમારા પાઠ્યપુસ્તકની અંદર પણ આપી છે અને પાઠ્યપુસ્તકની અંદર આને નામ આપ્યું છે અયસ્કોની સમૃદ્ધિ. શું નામ આપવામાં આવ્યું છે? આ અયસ્કોની સમૃદ્ધિ નામનો ટોપિક છે. એની અંદરથી આ વ્યાખ્યા મળી આવે છે કે અયસ્કોની સમૃદ્ધિ એટલે કે સમૃદ્ધિ એટલે કે ધનિકતા કોને કહેવાય. તો કે જે ધાતુઓમાં કાશી ધાતુઓમાં ગેક છે એ આ માટી રેતી આ વગેરેથી દૂષિત છે, આવી અશુદ્ધિઓને દૂર કરવા માટે અવનવી તકનીકો એટલે કે પદ્ધતિઓ પણ વાપરવામાં આવે છે. અને આ પદ્ધતિઓ માટે આ ગેગના એટલે કેવા પ્રકારની અશુદ્ધિઓ છે એના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો પર આધાર રાખતું હોય છે. ગેગ કેવા પ્રકારના છે એમાં કેવી અશુદ્ધિઓ છે તો એના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો ઉપર આધારિત હોય છે. જે આપણો આજનો મુખ્ય ટોપિક છે કે સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુ નિષ્કર્ષણ. તો કે જે સક્રિયતા શ્રેણીમાં સૌથી નીચે રહેલી ધાતુ, એટલે તમારા માઇન્ડમાં આવવું જોઈએ કે સક્રિયતા શ્રેણીમાં સૌથી નીચે રહેલી ધાતુ કઈ છે ભાઈ? હે ભાઈ, કે સક્રિયતા શ્રેણીમાં સૌથી નીચે રહેલી ધાતુ કઈ છે? તો તરત તમે કહેશો સિલ્વર અને સોનું. ગોલ્ડ સિલ્વર એજી એયુ, અને એક આપણે ગયા વર્ગની અંદર પણ વાત કરી હતી એક ઉમેરી એજી એટલે કે મર્ક્યુરી. સક્રિયતા શ્રેણીમાં સૌથી નીચે રહેલી ધાતુઓ, તો આપણે ત્રણની વાત કરું કે એજી એટલે સિલ્વર, એયુ એટલે ગોલ્ડ, અને એસજી એટલે કે એસ નીચે સક્રિયતા શ્રેણીમાં નથી આવ્યું પણ નીચે કહેવાય એસજી એટલે કે મર્ક્યુરી. મર્ક્યુરીની સંજ્ઞા છે એ એસજી થાય, યાદ રાખજો ભાઈ. મર્ક્યુરીની સંજ્ઞા છે એ શું થાય? તો કે એસજી થાય. એસજી એટલે મર્ક્યુરી. તો કે આપણે આ વાત જ એની કરવાની છે કે સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુનું નિષ્કર્ષણ કઈ રીતે કરી શકાય. સક્રિયતા શ્રેણીમાં રહેલી નીચે રહેલી ધાતુનું નિષ્કર્ષણ કઈ રીતે કરી શકાય, તો આપણે મુખ્ય ત્રણ ધાતુઓ છે એજી, એયુ અને એસજે. તો આપણે એસજે એટલે કે મર્ક્યુરીના ઉદાહરણ દ્વારા, જો વિદ્યાર્થી મિત્રો સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુમાં મર્ક્યુરીના ઉદાહરણ દ્વારા આજે આપણે આ ટોપિક સમજવાનો છે. આવડો આ ટોપિક તમે એયુ લઈને પણ સમજાવી શકો છો અને એજી એટલે કે સિલ્વર લઈને પણ સમજાવી શકો છો, પણ આપણે આપણા પાઠ્યપુસ્તક પ્રમાણે એસજી એટલે કે મર્ક્યુરીના ઉદાહરણ દ્વારા આપણે સમજવાનો છે. તો ચાલો સમજીએ કે સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુ નિષ્કર્ષણ કઈ રીતે કરી શકાય. તો આપણે મર્ક્યુરીનું ઉદાહરણ જ લેવાનું છે. તો કે સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓ ખૂબ જ નિષ્ક્રિય હોય છે. ખૂબ જ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓ ખૂબ જ નિષ્ક્રિય હોય છે. સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓ ખૂબ જ નિષ્ક્રિય હોય છે. હવે જે નીચે રહેલી ધાતુઓ છે એટલે કે આ ધાતુના ઓક્સાઇડ કે જે સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી જે ધાતુઓ છે એ ધાતુના ઓક્સાઇડ ને માત્ર ગરમ કરીને, શું કે સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓના જે ઓક્સાઇડ છે એને માત્ર ગરમ કરીને જ રિડક્શન થઈ શકે છે. એટલે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે સક્રિયતા શ્રેણીમાં એયુ, એજી અને એજી જેવી ધાતુઓ છે એટલે કે સોનું, સિલ્વર અને મર્ક્યુરી જેવી ધાતુઓ છે એના જે ઓક્સાઇડ છે એટલે કે સોનાના ઓક્સાઇડ હોય
સિલ્વર ના ઓક્સાઇડ હોય કે મર્ક્યુરી ના ઓક્સાઇડ હોય એનું રિડક્શન કઈ રીતે થાય? તો કે એને ગરમ કરીને જ રિડક્શન થઈ શકે છે. એટલે કે એને આ પ્રક્રિયા કરવા માટે, રાસાયણિક પ્રક્રિયા થવા માટે ઉષ્માની જરૂર હોય છે. ખૂબ કાળજીપૂર્વક તમારે ભાઈ યાદ રાખવું પડશે. તો કે આ જે સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલા ધાતુના ઓક્સાઇડ ને માત્ર ગરમ કરીને જ એનું રિડક્શન કરી શકાય છે, યાદ રાખવાનું છે. તો આપણે હવે મર્ક્યુરીના ઉદાહરણ દ્વારા જઈએ તો એક વસ્તુ મોસ્ટ એમ્પી છે અને બોર્ડની પરીક્ષામાં પૂછાવાની શક્યતા 90% કરતા પણ વધારે છે કે મર્ક્યુરીની કાશી ધાતુનું નામ શું. જો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે મર્ક્યુરીની કાશી ધાતુનું નામ શું, તો કે સિન્નાબાર. મર્ક્યુરીની કાશી ધાતુનું નામ સિન્નાબાર છે. શું છે? મર્ક્યુરીની કાશી ધાતુનું નામ સિન્નાબાર. તો કે જો અહીંયા સિન્નાબાર, આ સિન્નાબાર એ મર્ક્યુરીની કાશી ધાતુ છે, યાદ રાખજો. મર્ક્યુરીની કાશી ધાતુ સિન્નાબાર સલ્ફાઇડ યુક્ત છે, એટલા માટે તેનું સૂત્ર છે HgS. HgS HgS એટલે સિન્નાબાર. શું? સિન્નાબાર કોણ છે? તો કે સિન્નાબાર એ મર્ક્યુરીની કાશી ધાતુ છે. એક માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે કે મર્ક્યુરીની કાશી ધાતુનું નામ આપો, તો આપણને આવડવું જોઈએ ભાઈ કે મર્ક્યુરીની કાશી ધાતુ સિન્નાબાર છે. અને આ સિન્નાબાર નું અણુસૂત્ર એસ જી એસ સલ્ફર આયરસ એટલે કે સલ્ફાઇડ યુક્ત કાશી ધાતુ છે મર્ક્યુરીની. તો કે આ સિન્નાબાર એસ એ મર્ક્યુરીની શું છે? તો કે કાશી ધાતુ છે. તો કે આ જે સિન્નાબાર ને છે, આ સિન્નાબાર ને ગરમ કરવામાં આવે તો શું કરવામાં આવે? સૌપ્રથમ તો કે જેને હવામાં ગરમ કરવું, તો કે સિન્નાબાર ને જયારે હવામાં ગરમ કરવામાં આવે એટલે સિન્નાબાર ને સાથે ઓક્સિજન મળે. તો કે આ સિન્નાબાર ને જયારે હવામાં ગરમ કરવામાં આવે ત્યારે સૌ પ્રથમ તેનું શું થાય? તો કે સિન્નાબાર ને જયારે હવામાં ગરમ કરવામાં આવે એટલે કે મર્ક્યુરી નો જે આ HgS છે એના ઓક્સાઇડ બનશે. શું? કેવી રીતે ઓક્સાઇડ બનશે? તો કે HgO સ્વરૂપે એના ઓક્સાઇડ બનશે. મર્ક્યુરી ને જે મર્ક્યુરી ઓક્સાઇડ બન્યો, શેમાંથી મર્ક્યુરી ઓક્સાઇડ બન્યો? તો કે આ જે સિન્નાબાર છે એને સૌ પ્રથમ આપણે હવાની હાજરીમાં ગરમ કર્યું એટલે મર્ક્યુરી ઓક્સાઇડ એટલે કે HgO એટલે કે મર્ક્યુરી ઓક્સાઇડ બન્યો. એટલે કે HgO એટલે કે મર્ક્યુરી, મર્ક્યુરી સાથે એને ગરમ કર્યું એટલે કે એને સાથે ઓક્સિજન ભર્યો એટલે કે શું બની ગયું? તો કે HgO એટલે મર્ક્યુરી ઓક્સાઇડ માં ફેરવાય છે. ટૂંકમાં સિન્નાબાર એ મર્ક્યુરીની કાશી ધાતુ છે. આ મર્ક્યુરીને ગરમ કર્યું હવાની હાજરીમાં એટલે સિન્નાબાર એટલે મર્ક્યુરી ઓક્સાઇડ એટલે કે HgO માં ફેરવાય છે. અને વધુ એને પાછું ફરીવાર કે આ HgO છે એને પાછો ગરમ કરવામાં આવે એટલે કે મર્ક્યુરી ઓક્સાઇડ ને પાછો જયારે ગરમ કરવામાં આવે છે ત્યારે એનું મર્ક્યુરીમાં રિડક્શન થાય છે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. આ જે બ્લેક અક્ષરે લખેલો જે મુદ્દો છે ખૂબ જ અગત્યનો છે, આખા પ્રશ્નનો હૃદય છે કે સિન્નાબાર એ મર્ક્યુરીની કાશી ધાતુ છે. આ સિન્નાબાર ને એટલે કે HgS ને હવાની હાજરીમાં જયારે ગરમ કરવામાં આવે છે ત્યારે મર્ક્યુરી ઓક્સાઇડમાં ફેરવાય છે અને તેને વધુ ગરમ કરતા તેનું મર્ક્યુરીમાં રિડક્શન થાય છે. ફરીવાર અને છેલ્લી વાર કે સિન્નાબાર એ મર્ક્યુરીની કાશી ધાતુ છે. આ કાશી ધાતુમાંથી આપણે શુદ્ધ મર્ક્યુરી મેળવવું છે. કે સિન્નાબાર ને હવાની હાજરીમાં ગરમ કરતા તે મર્ક્યુરી ઓક્સાઇડમાં ફેરવાય છે અને આ જે મર્ક્યુરી ઓક્સાઇડ છે એને વધારે ગરમ કરતા એટલે કે એને વધારે ઉષ્મા આપતા એ મર્ક્યુરીનું રિડક્શન થાય છે. મર્ક્યુરીમાં રિડક્શન થાય છે. મર્ક્યુરીમાં રિડક્શન થવું એટલે શું? મર્ક્યુરીમાં રિડક્શન થવું એટલે કે શુદ્ધ મર્ક્યુરી મળવો, શુદ્ધ મર્ક્યુરી ધાતુ આપણને મળે. એક વસ્તુ યાદ કરી લઈએ કે મર્ક્યુરી ધાતુ છે એ થર્મોમીટરમાં વપરાય છે. મર્ક્યુરી ધાતુ થર્મોમીટરમાં વપરાય છે. મર્ક્યુરી ધાતુ છે એ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે પણ અસ્તિત્વ ધરાવે છે. કે મોટા ભાગની ધાતુઓ છે એ સખત અને ઘન હોય છે, પણ અપવાદ મર્ક્યુરી છે જે ઓરડાના તાપમાને પણ પ્રવાહી સ્વરૂપે હોય છે. તો કે આપણે આ મર્ક્યુરીનો આજે શું બનાવ્યું એની બનાવટ જોઈ, એનું નિષ્કર્ષણ જોયું. મર્ક્યુરીનું નિષ્કર્ષણ શેમાંથી જોયું? તો કે એની કાશી ધાતુ સિન્નાબાર માંથી. આ સિન્નાબાર શબ્દ તો તમારે મગજની અંદર યાદ રાખી લેવાનો છે. હવે તો કે આ જે એની આખી જે આ મુદ્દો આપણે વાળો છે સિન્નાબાર માંથી જે મર્ક્યુરીમાં રિડક્શન થયું એની આપણે આખી રાસાયણિક પ્રક્રિયા. તો કે સૌપ્રથમ આપણે શું લીધું જોવા, અહીંયા રાસાયણિક પ્રક્રિયા વ્યવસ્થિત પૂર્ણ સમજવાની છે કે આ HgS એટલે સિન્નાબાર કયું હોય? ઘન સ્વરૂપે હોય, સોલિડ સ્વરૂપે.
હવે એને હવાની હાજરીમાં ગરમ કર્યું, એમાં ઓટુ નાખ્યો, ગરમ કર્યું ઉષ્મા, તો એનું શેમાં રિડક્શન થઈ ગયું, HGO અને SO2 મળે. આખી આ બે ત્રણ ઓટુ ઉષ્મા, ટુ HGO વત્તા ટુ SO2, આ ગેસ સ્વરૂપે, આ સોલિડ સ્વરૂપે પ્રક્રિયા એકદમ સંતુલિત કરી નાખવાની. વ્યવસ્થિત રીતે તમે સમજાય છો. હવે આ જે મર્ક્યુરી ઓક્સાઇડ છે એટલે કે SGO છે, એનું શું કર્યું, વધારે ઉષ્મા આપ્યું, તો એનું રિડક્શન શેમાં થશે, મર્ક્યુરી. તો કે આ જે છે આપણને શુદ્ધ મર્ક્યુરી ધાતુ મળે છે. અને એક વસ્તુ યાદ રાખજો, અહીંયા જો એર ભૂલથી પણ એસ ન કરતા, કારણ કે મર્ક્યુરી ધાતુ છે, ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે હોય છે, એટલા માટે જ અહીંયા એલ કરેલો છે. કે આ SGO મર્ક્યુરી ઓક્સાઇડ નું આપણે શું કર્યું, તો કે મર્ક્યુરી ઓક્સાઇડ નું આપણે વધારે ઉષ્મા આપી, તો એમાં શું થઈ ગયું, રિડક્શન થઈને શુદ્ધ મર્ક્યુરી ધાતુ મળ્યા અને ઓક્સિજન છૂટો પડ્યો, ઓક્સિજન વાયુ. તો આ આપણે સરસા કોની કરી, તો કે મર્ક્યુરી ની સરસા કરી, કે મર્ક્યુરી નું નિષ્કર્ષણ કઈ રીતે કરી શકાય, મર્ક્યુરી શેમાં આવે, તો કે મર્ક્યુરી શેમાં આવે, તો કે મર્ક્યુરી સૌથી નીચે રહેલી ધાતુઓ છે, નીચે રહેલી ધાતુઓ નિષ્ક્રિય ધાતુઓ હોય છે, સૌથી વધારે નિષ્ક્રિય હોય છે, એ ઓક્સાઇડ એના ગરમ કરીને જ એને શુદ્ધ સ્વરૂપે મેળવી શકાય છે, કે નીચે રહેલી ધાતુઓના ઓક્સાઇડ છે એને ગરમ કરીને જ એને રિડક્શન થાય છે. આ તો માત્ર આપણે મર્ક્યુરી ને ઉદાહરણ લીધું, અહીંયા બધે SG ની જગ્યાએ તમે AU કે AG લઈને પણ આખો પ્રશ્ન, આખો ટોપિક સક્રિયતા છે, એમાં નીચે રહેલી ધાતુનું નિષ્કર્ષણ છે એ સમજાવી શકો છો. હવે આવી જ એક વાત કરવી છે, તો કે એક તમે સક્રિયતા શ્રેણીમાં AG AU એજી ઉપરની તમે એક ધાતુ જોવો તો કોપર, એ પણ નિશ્ચિત તો ગણાય છે ભાઈ, કોપર CU બરોબર. તો આ જે કોપર ધાતુ છે એનું પણ નિષ્કર્ષણ આ પદ્ધતિ દ્વારા કરી શકાય. તો જોઈએ, મેં આમાં આપણે કોપરને પણ લખેલું છે, કે એવી જ રીતે કોપર કુદરતમાં CU2S સ્વરૂપે, એટલે કોપર પણ સલ્ફાઇડ, કોપરની કાચી ધાતુ પણ ક્યાં સ્વરૂપે છે, સલ્ફાઇડ સ્વરૂપે હોય છે. કોપરની પણ કાચી ધાતુ ક્યાં સ્વરૂપે જોવા મળે છે, તો કે કોપરની કાચી ધાતુ છે એ પણ સલ્ફાઇડ સ્વરૂપે છે, એ જોવા મળે છે. આ કોપરની કાચી ધાતુ કુદરતમાં CU2S એટલે કોપર સલ્ફાઇડ સ્વરૂપે જોવા મળે છે, તો એની અયસ્ક મળે છે. તો કે આ કોપર સલ્ફાઇડને, આ કોપર સલ્ફાઇડને હવામાં ગરમ કરવાથી પણ કોપર મેળવી શકાય છે, કે કોપર સલ્ફાઇડને પણ હવામાં આપણે ગરમ કરીએ તો આ પદ્ધતિ દ્વારા પણ શુદ્ધ કોપર આપણે મેળવી શકતા હોઈએ છીએ. તો કે જોઈએ, તો કે CU2S એટલે કોપર સલ્ફાઇડ, કોપરની અયસ્ક જે કુદરતમાં મળે છે એની વાત છે, કે કુદરતને માં CU2S અયસ્ક એને મળે છે, એને હવાની હાજરીમાં ગરમ કર્યું, ઓટુ ઉષ્મા આપી, તો કે એનું કોપર ઓક્સાઇડ મળ્યું, એ 2SO2. હવે આ કોપર ઓક્સાઇડ જે મળ્યો છે એ કોપર ઓક્સાઇડને એની કાચી ધાતુ સાથે CU2S સાથે પણ પ્રક્રિયા કરો અને વધારે ઉષ્મા આપો, આ ન લખ્યું હોય ને ખાલી વધારે ઉષ્મા આપી દો, એટલે કોપર આપણને શુદ્ધ સ્વરૂપે મળે છે અને વધતા SO2 સ્વરૂપે મળે છે. માત્ર બે પળ માટે હું અહીંયા રોકાવું છું, આ પ્રશ્ન તમારે અત્યારે આ વર્ગ જોઈ લો, માત્ર ને માત્ર બે પળ માટે બધા મુદ્દાઓ ઉપર નજર કરી લો, ખાસ કરીને આપણને રાસાયણિક પ્રક્રિયાઓ છે એની ઉપર નજર કરી લો. થોડી વાર માટે અહીંયા હું રોકાવું છું, મારા શબ્દોને રોકું છું. વર્ગ સ્ટોપ કરીને પણ તમે આવું વર્ગને સ્ટોપ કરી અને પણ આ વાંચી શકો છો, અહીંયા આખું વાંચી લેવાનું છે તમારે. હવે આ સાથે આપણે શું વાત કરી, કે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓનો આપણે કઈ રીતે નિષ્કર્ષણ કરી શકાય અને કઈ રીતે શુદ્ધ સ્વરૂપે મેળવી શકાય એની ચર્ચા કરી. વ્યવસ્થિત રીતે આખો વર્ગ લખી નાખજો તમારી હાથે, મેં ખૂબ સરસ રીતે આ કાપા કરીને બોર્ડમાં લખેલું છે, એ રફ નોટ ની અંદર લખી નાખો, બને તો મને ફોટો પણ મોકલી દેવો, જેથી સાબિત થાય કે તમે વર્ગ જોઈ લીધો છે. વર્ગ જોઈ લીધા પછી તમારો ઓકે નો મેસેજ કરી દેવાનો છે, અને વ્યવસ્થિત રીતે બે ત્રણ વાર લખી વાંચી અને આ આખો ટોપિક છે ખૂબ જ IMP છે એને તમારે પાકો કરી નાખવાનો છે. હવે મળીશું આપણે ધાતુઓ અને અધાતુઓના આગળના વર્ગની અંદર, ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો અને તમારું સ્વાસ્થ્ય રહે, અને આ શિક્ષણનું કાર્ય તમારે પાકું કરવાનું છે, વ્યવસ્થિત રીતે આખો પ્રશ્ન પાકો કરી નાખવાનો છે.